નમસ્તે વાલા બાળકો, આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી પાઠ ત્રણ દ્વિદલ નો ભાગ બે વિશે ભણીશું. ગયા અંકમાં આપણે ભાગ એક મૂર્તિ વિશે ભણ્યા હતા. એમાં એક શિલ્પીની અને એક યુવકની વાત હતી. એમાં શિલ્પીનું એવું કહેવું છે કે આપણે કોઈ પણ ખરાબ કામ કરતા હોઈએ તો ભલે આપણે જોતા ના હોઈએ, પણ આપણો ભગવાન તો જાણે છે ને. હવે આપણે ભાગ બે છે સ્વમૂલ્યાંકન વિશે ભણવાનું છે. પરદેશની વાત છે. ત્યાંના એક સ્ટોરમાં એક યુવક દાખલ થયો. દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને તેણે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માગી. દુકાનદારે હા પાડી. યુવકના હાથ મેલા અને ખરાબ હતા, એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો. અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ત્યાંથી સાંભળી રહ્યો હતો. સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી. અહીંયા બાળકો આપણે એક યુવક અને એક સ્ત્રીની વાત કરવામાં આવી છે કે આ એક પરદેશની વાત છે. હવે એક ત્યાં સ્ટોર હતો, સ્ટોરમાં એક યુવક દાખલ થયો, એટલે એને દુકાનદારને કહ્યું કે મને પબ્લિક ફોન આપો કે બધા વાપરી શકે એવો ફોન પહેલાં આવતો હતો. તો દુકાનદારે હા પાડી, એટલે યુવકના હાથ મેલા હતા અને ખરાબ હતા, એટલે એને સ્પીકર ફોન પર વાત કરવાનું કહ્યું, એટલે સ્પીકર ફોન પર વાત કરતો હતો. એ વખતે કોઈ બીજો ગ્રાહક એ સ્ટોરમાં હાજર ન હતો, એટલે આ વાત યુવકની દુકાનદાર ધ્યાનથી સાંભળતો હતો અને સામે છેડે કોઈ સ્ત્રી વાત કરતી હતી. યુવકે કહ્યું, મેડમ તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે. હવે યુવકે મેડમને કહ્યું કે તમે મને તમારે ત્યાં લોન એટલે ઘાસ કાપવાનું એમ કે કામ આપી શકો ખરા? એટલે સામે છેડેથી સ્ત્રીએ કહ્યું કે ના ભાઈ, જે લોન કાપવા માટે મેં માણસ અહીંયા રાખી લીધો છે. યુવક બોલ્યો, મેડમ અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હોવ એના કરતાં અડધા પગારથી હું લોન કાપી આપીશ. હવે યુવકે કહ્યું કે મેડમ અત્યારે ત્યાં તમારે જ્યાં માણસ કામ કરે છે એને તમે ત્યાં પગાર આપતા હોય જે એના કરતાં મને અડધો પગાર આપજો અને હું તમને લોન કાપી આપીશ. સામે છેડેથી સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, હા લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી. હવે સ્ત્રીએ કહ્યું સામેથી કે ના ભાઈ, મારે ત્યાં જે હા લોન કાપે છે, ઘાસ કાપે છે, એ માણસ મારે ત્યાં કામ કરે છે અને મને એની કોઈ ફરિયાદ નથી. યુવકે કહ્યું, મેડમ લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ અને એ માટે કોઈ વધારાની રકમ વગર. એટલે યુવકે કહ્યું કે મેડમ લોન કાપી આપીશ અને એની સાથે સાથે ઘરની આજુબાજુનો બધો જ રસ્તો હું સાફ કરી આપીશ અને એ માટે કોઈ મારે વધારાના પૈસા જોઈતા નથી. પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, ના ભાઈ આભાર, મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી, મેં રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે. એ સ્ત્રીએ જવાબ આપ્યો કે ના ભાઈ આભાર, હવે મને હમણાં કોઈ જ વ્યક્તિની જરૂર નથી, મારે ત્યાં જે માણસ કામ કરે છે એનાથી મને પૂરેપૂરો સંતોષ છે. આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે એ યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું. દુકાનદારનો ફરી એકવાર આભાર માનીને એ જવાની તૈયારી કરતો હતો. એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો. એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઈ ગયો હતો.
પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી, છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી કે એ જરાય ઉદાસ પણ નહોતો થયો. ટૂંકમાં એની એ ખુમારી એને સ્પર્શી ગઈ. હવે આટલી વાતચીત પૂરી કરી તો યુવક ખુશખુશાલ ચહેરે, યુવકે ફોનનું સ્પીકર બંધ કરી દીધું. બહુ જ ખુશ હતો. ના પાડી છતાં આપણને કોઈ નોકરી ના પાડે તો આપણે તો હતાશ થઈ જઈએ. તો દુકાનદારનો યુવકે ફરી આભાર માન્યો અને જતો હતો ત્યારે એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો અને બધી વાતચીત વિશે એને કહ્યું. પેલી સ્ત્રીએ કે કામ આપવાની ના પાડી છતાં તું ખુશ છે, એટલે એના ચહેરા પર એક પણ રેખા નિરાશાની નહોતી દેખાતી. આવી રીતે એને યુવકને દુકાનદારે કહ્યું. યુવક પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું, યુવક પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી હતી પણ તું ખુશ રહી શક્યો એ વાત જ મને ખૂબ સ્પર્શી ગઈ છે. એણે ભલે ના પાડી પરંતુ હું તને કામ આપવા તૈયાર છું, બોલ મારે ત્યાં કામ કરીશ? એટલે દુકાનદારે કહ્યું એને કે યુવક કે પેલી સ્ત્રીએ તને કામ કરવાની ના પાડી છતાં તું ખુશ જ રહ્યો, એ મને બહુ ગમ્યું, એમ ભલે એને ના પાડી પણ હું તને કામ આપવા માટે તૈયાર છું, બોલ તારે મારે ત્યાં કામ કરવું છે? પેલા યુવકે હસતા હસતા ના પાડી, પેલા યુવકે ના પાડી દીધી. દુકાનદારને અત્યંત નવાઈ લાગી. એણે કહ્યું, પણ દીકરા હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજે જ કરી રહ્યો હતો, કામ નહોતું જોઈતું તો પછી એવું શા માટે કરતો હતો? દુકાનદારને નવાઈ લાગી કે પહેલાં તો તું સ્ત્રીને કામ કરવાની વાત કરતો હતો અને હું તો તને કામ આપું છું, તો તું કેમ ના પાડે છે? યુવક હસતા હસતા બોલ્યો, નહીં સર, હું જ એ મેડમને ત્યાં કામ કરું છું. આ તો મારું કામ એ કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો, જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે. દુકાનદારને એક નિર્દોષ મિત આપીને એણે વિદાય લીધી. દુકાનદાર એને જતો જોઈ રહ્યો અને ક્યાંય સુધી એ યુવકને સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો. યુવક હસતા હસતા બોલ્યો કે ના સર, હું જે મેડમને ત્યાં કામ કરું છું આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટે ફોન મેં કર્યો, કે હું જે મેડમને ત્યાં કામ કરું છું પણ મારું કામ કેવું છે એ જાણવા માટે ફોન કર્યો, કે જેથી મને ખબર પડે કે મારું કામ સારું છે કે ખોટું છે. આમ દુકાનદાર એને યુવકને જોઈ રહ્યો અને પછી વિદાય આપી. અને ક્યાંય સુધી દુકાનદાર પેલા યુવકને જોઈ જ રહ્યો. આમ એને પોતાનું સ્વમૂલ્યાંકન બતાવ્યું છે. આપણે પણ આપણે સ્વમૂલ્યાંકન કરવું જોઈએ. આપણે પણ આપણી જાતની પરીક્ષા કરવી જોઈએ. કોઈ પણ વ્યક્તિએ પોતાની જાતે પોતાનું મૂલ્યાંકન કરવું જોઈએ, એને સ્વમૂલ્યાંકન કહેવાય છે. આપણે પણ પરીક્ષાનું પરિણામ આવી જાય છે અને પછી વર્ગમાં પણ આપણે ઉત્તરવયો જોવા અપાય છે, તો એ સમયે આપણે પણ આપણું સ્વમૂલ્યાંકન કરીએ છીએ કે આપણે કેટલા માર્ક્સ આવ્યા. આમ આપણે પણ આપણી જાતે જ પરીક્ષા લેવાની અને પછી આપણે જ આપણું પેપર ઘરે એવી રીતે તપાસવાનું, તો ખબર પડે કે આપણને કેટલું આવડે છે. અસ્તુ મિત્રો, આવતા વિડીયોમાં આપણે આગળનો પાઠ જોઈશું.